हेलो फ्रेंड्स, बीएससी सेम थ्री ना आ क्लास में आप सबनु स्वागत छे। हूँ आ क्लास में आवकारू छु। हवे आपणे ट्रांजिस्टर बायसिंग एक्जाम्पल साथे कम्प्लीट कर्यु, परंतु हवे जे नवू चेप्टर छे ए एच पेरामीटर छे, एटले ट्रांजिस्टर एम्प्लीफायर सर्किट एनालिसिस करवी पड़े आपणे। अने केटलीक ट्रांजिस्टर एम्प्लीफायर विषयनी जानकारी एनी जे पेरामीटर्स छे एना ये आपणे डिराइव करी शकीए विधाउट लेबोरेटरी, प्रयोग कर्या वगर एना केटला कॉन्स्टंट एटले के एच पेरामीटर ए केम कहेवानुं ए बधुं आपणे डिटेलमां जोवुं छे। परंतु मारो एवो ख्याल छे के मोटा भागना विद्यार्थीओ जे छे એ ઇલેક્ટ્રોનિક્સના જે ડિવાઇસીસ છે અને ઇલેક્ટ્રિક ડિવાઇસીસ છે અને એનો શું ઉપયોગ છે, એ સર્કિટમાં કેવી રીતે ઉપયોગી થાય, કેવી રીતે જોડાય વગેરેની માહિતી એમની પાસે હોતી નથી, પૂરતી માહિતી હોતી નથી અથવા બેઝિક નોલેજ ધરાવતા નથી, તેથી સર્કિટ ડિઝાઇન કરવામાં એમને ખ્યાલ આવે નહીં। તો આ આજનું લેક્ચર એના માટે આપણે રાખેલું છે। એમાં મેં તમને વિવિધ પ્રકારના ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ, ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ, રેઝિસ્ટર વગેરેની માહિતી આપવાનું નક્કી કરેલું છે। એમાં તમે અત્યારે આ સ્લાઇડમાં જોઈ શકો છો, તો જે પ્રથમ આ બાજુ નીચેના ભાગમાં રેઝિસ્ટર્સ મૂકેલા છે એમાં જે આંગળીથી બતાવવામાં આવે છે એ પોટેન્શિયોમીટર છે, પછી આ કલર કોડ રેઝિસ્ટર છે, કાર્બન રેઝિસ્ટર છે, આ ડાયોડ છે, રાઈટ, જેનર ડાયોડ છે, પછી આ રેક્ટિફાયર છે, આ એલઈડી છે, રાઈટ, પછી ટ્રાન્ઝિસ્ટર છે, મોસ્ફેટ છે, આ કેપેસિટરો છે અલગ અલગ પ્રકારના, પછી કેટલીક કોઈલો બતાવેલી છે, ક્રિસ્ટલ, પીઝો ક્રિસ્ટલ ને એવા ક્રિસ્ટલ બતાવેલા છે। તો વન બાય વન આપણે આમાં એક પછી એક આ જે કમ્પોનન્ટ છે વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સમાં વપરાતા એની માહિતી મેળવીશું। તો આ એલઈડી છે, આ 7 સેગમેન્ટ એલઈડી છે, તો આ બધા કમ્પોનન્ટની આપણે જાણકારી મેળવીએ। તો સૌપ્રથમ આ જે બતાવ્યો છે એ રેઝિસ્ટર છે, વાયર વાઉન્ડ રેઝિસ્ટર છે, ઉપરથી એને કવચ લગાવેલું છે, અંદરથી વાયર વાઉન્ડ કરેલા છે, એટલે એને વાયર બહુ પહેલાં વપરાતા હતા, જગ્યા બી વધારે રોકતા હતા આ પ્રકારના રેઝિસ્ટર્સ। તો ઓમના નિયમનું પાલન કરીને મોટા ભાગે રેઝિસ્ટર આપણે શેના માટે ઉપયોગ કરતા હોઈએ છીએ, તો કરંટ કંટ્રોલ માટે, એટલે લિમિટેડ કરવા માટે, કરંટની જે કંટ્રોલ જેને કહેવાય, વધારે કરંટ જતો હોય તો આપણે ઓછો પાસ કરવો હોય તો રેઝિસ્ટર વચ્ચે મૂકી દેવાનો, એટલે એના મૂલ્ય અનુસાર ઓમના નિયમ અનુસાર એ વર્ક કરે અને આપણને ઓછો કરંટ, એક પ્રકારનો ફ્યુઝ પણ એને કહી શકાય। તો આ પ્રકાર આ જે છે વાયર બાઉન્ડ રેઝિસ્ટર છે, આ કલર કોડ રેઝિસ્ટર છે, તમે જો આમાં કલર્સ રખા, બી બી રોય બોમ્બે વાયા ગે ગોઝ ટુ વાયા ગેટ વે, એટલે આ 7 કલર હોય, તો આ બાજુથી જે આ ઉપર મૂકેલું છે ઉપરની સાઈડથી આપણે કલર ગણવાના, પ્રથમ ડિજિટ આપે, પછી સેકન્ડ કલર સેકન્ડ ડિજિટ આપે, અને ત્રીજો કલર જે છે નીચેથી ગણવાનું છે। આ પેલો ગ્રીન છે, પછી એ મને દેખાતું નથી, આ ગ્રીન છે, ગ્રીન છે, તો ગ્રીન ગ્રીન, માનો કે 6666, અને આ બ્રાઉન છે એટલે તે 660 ઓમ અથવા એ રીતના એના વેલ્યુ થાય। તો આ જે છે અત્યારે નાવા ડેઝ આ વધારે કલર કોડ રેઝિસ્ટર્સ વપરાય છે રેઝિસ્ટર તરીકે, તો જુદા જુદા વેલ્યુના બજારમાં આ રેઝિસ્ટર્સ આપણને પ્રાપ્ત થતા હોય છે, તમે એની વેલ્યુ પણ કેલ્ક્યુલેટ કરી શકો। હવે આ જે નેક્સ્ટ સ્લાઇડમાં તમને બતાવેલું છે એ પોટેન્શિયોમીટર છે, પોટેન્શિયોમીટર એટલે આ એક ટર્મિનલ એક ન્યુટ્રલ હોય ને એક એ હોય ને આને આ વચ્ચેથી આ જે સ્ક્રૂ છે એને ફેરવીએ, એટલે જેમ રેગ્યુલેટરની જેમ પંખાના રેગ્યુલેટર હોય છે આ ટાઈપના પોટેન્શિયોમીટર હોય છે, એટલે જુદા જુદા મૂલ્યો આપણને જોઈતા હોય, માનો કે 0 થી 1 કિલો ઓમનો પોટેન્શિયોમીટર હોય
તો તમે 0 થી 1000 ઓહ્મ વચ્ચેના જેટલા મૂલ્યનું રેઝિસ્ટર્સ મેળવવું હોય એટલું તમે મેળવી શકો સ્મૂથલી. તો આને પોટેન્શિયોમીટર કહેવાય, રાઈટ? પછી આ રેઝિસ્ટર તમે જુઓ તો એ નાના મૂલ્યનો રેઝિસ્ટર છે, તો એ બી કલર કોડ રેઝિસ્ટર છે, રાઈટ? તો હવે આ કલર કોડ રેઝિસ્ટર્સ. પછી આ જે છે એ કાર્બન રેઝિસ્ટર છે, એનું મૂલ્ય મોટું હોય છે, એટલે ગ્રેફાઇટ અથવા કાર્બનમાંથી આ રેઝિસ્ટર્સ બનાવવામાં આવે, એના બે છેડા લઈ લેવાના. તો આ પ્રકારના જુદા જુદા રેઝિસ્ટર્સ તમને કામમાં આવે. હવે આ જે રેઝિસ્ટર, પછી આપણે આપણો બીજો વિભાગ છે સેમિકન્ડક્ટર ડિવાઇસમાંથી આ બનાવવામાં ઝીનર ડાયોડ, આ ડાયોડ છે, સોરી, આ જે બતાવી રહ્યો છું એ ડાયોડ છે, પીએન જંકશન ડાયોડ. તો એમાં તમે જુઓ કે આ ડાયોડનું આ ચિહ્ન છે, એમાં એક છેડો પોઝિટિવ હોય, એરો સાઇડ અંદર સાઇડ જાય છે, એ પ્લસ અને માઇનસ, અને એની સાથે આ બેટરી જોડવાની. આ નીચે જે સિમ્બોલ છે એ ઝેનર ડાયોડનો છે. તો આ રીતે પરિપથમાં જોડીએ તો કરંટ એક જ દિશામાં વહે, કરંટ ફ્લો કરવા માટે આ ફોરવર્ડ બાય જોડો તમે, એટલે કરંટ ફ્લો થાય. અને જો તમારે કરંટ ફ્લો ન થવા દેવાનો હોય તો રિવર્સ બાયસ જોડવાનું. અને જો ઝીનર ડાયોડ જોડો તેને રિવર્સ બાયસ જોડો તમે, તો તમને જોઈતી માત્રામાં મેક્સિમમ કરંટ પ્રાપ્ત થઈ શકે. એટલે ઝીનર વોલ્ટેજ પણ તમને નિશ્ચિત વોલ્ટેજ કટ ઓફ કરવું હોય તો એ નિયંત્રણ કરવા માટેના ડિવાઇસીસ છે. તો આ રહ્યું આ પીએન જંકશન ડાયોડ છે. આ જે સિલ્વર ઉપરના ભાગમાં દેખાય છે એ પ્લસ છેડો છે, અને આ બાજુ નેગેટિવ છેડો છે. આ ઝીનર ડાયોડ છે. આ જે બતાયો એ લા રેડિશ કલર તમને દેખાય છે એ ઝીનર ડાયોડ છે. તો ઝીનર ડાયોડ હમણાં કીધું, રિવર્સ બાયસમાં તમે જોડો એટલે ફિક્સ્ડ વોલ્ટેજ, એટલે કટ ઓફ વોલ્ટેજ અને મેક્સિમમ જે કરંટ હોય એ તમને પ્રાપ્ત થાય. એટલે રેગ્યુલેટર તરીકે તમને, વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે તમે આ ડાયોડનો ઉપયોગ કરી શકો. હવે નેક્સ્ટ છે, આ જે ડાયોડ હતા આપણી પાસે પીએન જંકશન ડાયોડ, એવા 4 ડાયોડથી ફૂલ વેવ રેક્ટિફાયર બનાવવામાં આવે. બ્રિજ રેક્ટિફાયર જેને કહેવાય, તો આ ફૂલ વેવ રેક્ટિફાયર. તો એ તમે ક્યાંક ભણી ગયા છો તો આ પ્રકારનું ડિવાઇસ આવે, એની પર મેં તમે જોઈ શકો છો કે નંબર છે, જો CBL 406, બજારમાં આ નંબરનો આ તમે ડિવાઇસ લો તમે તો ફૂલ વેવ રેક્ટિફાયર મળે. આ પ્લસ છેડો છે ને આ બાજુ જમણી બાજુ માઇનસ છેડો છે, ને વચ્ચેના બે ટર્મિનલ છે એ સાઇન વેવ. એટલે આપણે આ સાઇન વેવ આપીએ અને આ પ્લસ અને માઇનસ લખેલા છે એમાંથી આપણે ડીસી વોલ્ટેજ પ્રાપ્ત કરી શકીએ. 5 વોલ્ટ 6 વોલ્ટની જે ચાર્જર હોય છે એ પ્રકારનું ચાર્જર તમે આમાંથી બનાવી શકો. તો આ ફૂલ વેવ રેક્ટિફાયર છે, રાઈટ? તો આ સાઇન વેવ વચ્ચે આપવાના એનો નંબર હતો. હવે નેક્સ્ટ સેક્શન છે એ આપણી પાસે છે, એ એલઈડીનું સેક્શન છે. તો તમે જુઓ કે આ 7 સેગમેન્ટ એલઈડી છે, એટલે ડાયોડનો આ બીજો પ્રકાર, લાઇટ ઇમિટિંગ ડાયોડ. તો 1 2 3 4 5 6 7 7 સેગમેન્ટ, એટલે ડિજિટલ. આ તમે જોયા હશે વ્યવહારમાં, અત્યારે વધારે ઘડિયાળમાં વગેરેમાં, પેટ્રોલ પંપ પર આ એલઈડીનો ઉપયોગ કરીને આપણે બધા ડિજિટ જોઈ શકીએ છીએ. તો એ એલઈડી લાઇટ ઇમિટિંગ ડાયોડ છે. આ લાઇટ ઇમિટિંગ, આ મોટો 5 એનો ડાયોડ, તો 5 મિલી એમ્પિયરનો ડાયોડ છે, રાઈટ? તો આ પ્રકારના જે પેલા ડાયોડ હતા એ પીએન જંકશન ડાયોડ હતા, આ એલઈડી એટલે લાઇટ ઇમિટિંગ ડાયોડ. એટલે આની અંદર આર્સેનાઇડ ફોસ્ફેટ, સિલિકોન આર્સેનાઇડ ફોસ્ફેટ એ પ્રકારનું મટીરિયલ વાપરેલું હોય છે. એટલે એને જ્યારે આપણે બહારથી બેટરીથી જોડીએ ત્યારે એમાંથી ફોટોન ઉત્પન્ન થાય, એ એની લાક્ષણિકતા છે મટીરિયલની. એટલે એ ફોટોન એટલે લાઇટ, એટલે આપણને ગ્લો થતો દેખાતો હોય છે. તો આ એલઈડી આ પ્રકારના હોય છે. આ જો આ આ આ જેનર આ પીએન જંકશન ડાયોડ છે અને આ એલઈડી છે. આ બે ડાયોડ તમને સરખામણી કરવા માટે બતાવેલા છે. નેક્સ્ટમાં આ એલઈડી બતાયા પછી આ આ હવે આપણે કેપેસિટરની વાત કરીએ.
तो आ ऊपरनी तरफ में तमे ऊपरनी हरोल में डाबी बाजू तमे जुओ जमणी बाजू तो आ कैपेसिटर छे, एक मोटू कैपेसिटर छे। एनी आ रीते एना जे सिम्बोल छे ए जुदा जुदा सिम्बोल बताई शकाय आ रीते। तो ये तमने समझाऊ छू आ जेमा पोलर कैपेसिटर होय एटले के एक छेड़ो प्लस होय ने एक छेड़ो माइनस होय तो ऊपरनी बे अने इलेक्ट्रोलाइट कैपेसिटर अने डाइलेक्ट्रिक कैपेसिटर। तो डाइलेक्ट्रिक कैपेसिटर एटले पोलर कैपेसिटर होय तो एनो एक छेड़ो प्लस होय एक छेड़ो माइनस होय तो ऊपरना बे कैपेसिटर छे ए रीते बतावामां आवे। अने सामान्य कैपेसिटर सिरामिकमांथी बनायेलो होय के तो नीचेना सिम्बोलमां એમાં કોઈ પ્લસ માઇનસ બતાવવાની જરૂર નથી, ગમે તે રીતે પરિપથમાં જોડો કોઈ પ્રોબ્લેમ ના આવે। તો પંખામાં વગેરે ઇલેક્ટ્રોલેટ કેપેસિટરનો ઉપયોગ થતો હોય છે। તો હવે જે નેક્સ્ટ વિભાગ છે એ કોઇલ છે। તો આ જો મેં હાથ પર મૂકેલી છે એ કોઇલ તાંબાની વાયર વાઉન્ડ કોઇલ છે, એના બે છેડા લઈ લેવાના અને એમાંથી કરંટ પસાર કરો અને કરંટનો ફેરફાર થાય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એમ્પિયરનો નિયમ વગેરે એમાં આપણને પ્રાપ્ત થાય। તો આ કોઇલ આ પ્રકારની હોય છે, આ કોઇલ છે રાઈટ। તો એનો સિમ્બોલ આ ફિગરમાં ડ્રો કરેલો છે, રેઝિસ્ટરનો સિમ્બોલ અલગ છે, યાદ રાખો એ ઝિગઝેક પાથ જેવો આવે અને આ આમ કોઇલ જેવો રાઉન્ડ 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 એ રીતનો બતાવવાનો। તો એ બી આ જે કોઇલ હોય છે એને સમાંતર જોડી શકાય, શ્રેણીમાં જોડી શકાય, એના સૂત્રો વગેરે તો મેથેમેટિકલી તમે જાણો છો અથવા તો જ્યાં ઉપયોગ આવે ત્યાં આપણે એને સમજીશું। હવે આ જે છે એ ટોરોઇડલ કોઇલ છે, એટલે એક બે ત્રણ ચાર કોઇલથી આ ટોરોઇડલ બનેલું છે। તો આ બી કોઇલ જ છે પણ જુદા જુદા પ્રકારમાં આવે એમ રાઈટ। પછી તમે આ જુઓ આ બી ટ્રાન્સફોર્મર જેવું દેખાય, ટ્રાન્સફોર્મરમાં મૂળ તો કોઇલ જ હોય છે એટલે એમાં કોર હોય રાઈટ, કોર હોય તો એનું મૂલ્ય મોટું આવે મિલી એમ્પિયર મિલી હેનરી એ મૂલ્યો આવે, હેનરીનામાં બી બહુ મોટી સાઇઝમાં આવે અને કોર વાપરવામાં આવે તો એ હેનરી 0.1 0.2 એવા હેનરી એનું મૂલ્ય થઈ જાય, અને જો નાનું હોય કોર વગરનું રાઈટ આયરન કોર વગેરે ન વાપરવામાં આવે તો મિલી હેનરી માઇક્રો હેનરી એ પ્રકારના પણ કોઇલ, નાની નાની કોઇલ આપણને પ્રાપ્ત થાય। તો એમાં બે કોઇલ હોય વચ્ચે કોર હોય તો આ પ્રકારનું પ્રાઇમરી કોઇલ અને સેકન્ડરી કોઇલ તો એ પ્રકારના હોય છે। તો આ તમે જુઓ કે આ જે કોઇલ બતાવેલ છે એ કવચવાળી છે એટલે ઢાંકેલું છે, પણ એની અંદર આ રીતે તાંબાના તારથી વાઉન્ડ કરેલા હોય છે, એના આટા આપેલા હોય છે, આટાની સંખ્યા પણ નિશ્ચિત હોય છે અને એના આધારે એની કેટલી હેનરી એનું આત્મપ્રેરણ છે, સેલ્ફ ઇન્ડક્શન કેટલો છે એ નિશ્ચિત થાય। અને આ પ્રકારના જે હોય છે એ મિલી હેનરી મૂલ્યના મૂલ્યની કોઇલો હોય છે। તો ઇલેક્ટ્રોનિક્સમાં આનો બહુ ઉપયોગ થાય, ટેન્ક સર્કિટમાં વગેરે ઓસિલેટર બનાવવું હોય તો એ ધ્યાનમાં લેજો, આના આ રીતની કોઇલો આવતી હોય છે। હવે નેક્સ્ટ આ જે મોટી કોઇલ છે એની હેનરી મૂલ્ય હોય એટલે આ રીતે વાયર વાઉન્ડથી તાંબાના તારથી આ કોઇલ બનાવવામાં આવે। નેક્સ્ટ આ જે છે હવે આ જો આ વિભાગ બદલાયો, આ ક્રિસ્ટલ છે, ક્રિસ્ટલ ઓસિલેટર એટલે આ ટ્રાન્ઝિસ્ટર ટાઈપમાં જાય તો આ ક્વાર્ટઝ ક્રિસ્ટલ છે જે આંગળાના ઉપરના ટેરવા નજીક જે છે લંબચોરસ એ પીઝો ક્રિસ્ટલ સોરી ક્વાર્ટઝ ક્રિસ્ટલ છે એટલે ઘડિયાળમાં વગેરે, એટલે એને જો તમે બહારથી વિદ્યુતચાલક બળ આપો તો એ વાઇબ્રેટ થાય, એ ક્રિસ્ટલ વાઇબ્રેટ થાય એટલે એની ફ્રિકવન્સી હોય ને એના આધાર પર આપણે LED જોડીને એ ડિજિટલાઇઝેશન કરીને આપણે ઘડિયાળ વગેરે બનાવી શકાય। તો આ પણ એક ક્રિસ્ટલ જ છે, તો આ પ્રકારના ક્રિસ્ટલ મળે, આ પીઝો ક્રિસ્ટલ છે, તમને કોઇન જેવો દેખાય છે એ પીઝો ક્રિસ્ટલ છે, એની એક સાઈડ વાઇબ્રેટ થાય એટલે આ બે છેડા જે તમને કલઈવાળા જે છે સોલ્ડર કરવાના, બેટરી જોડવાની અને ઓન કરો એટલે આ પીઝો ક્રિસ્ટલ વાઇબ્રેટ થાય
એટલે એની ફ્રિકવન્સી અનુસાર તમે એને ડિજિટલાઇઝેશન કરી શકો. તો આ પીઝો ક્રિસ્ટલ આ પ્રકારનો, આ બધી વસ્તુઓ જે છે એ બજારમાં પ્રાપ્ત છે, રાઈટ? તો હવે નેક્સ્ટ તમે જુઓ તો હવે આ ટ્રાન્ઝિસ્ટર વિભાગ આવ્યો. આ ત્રણ ટર્મિનલવાળા ટ્રાન્ઝિસ્ટર, બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર હોય, એક છેડો બેઝ હોય, એક છેડો કલેક્ટર હોય, એક છેડો એમિટર હોય, રાઈટ? તો એ તમે જાણો છો ને, એ જ આપણા માટે આગળના વિભાગમાં એમ્પ્લીફાયર વગેરે બનાવવામાં ઉપયોગી છે. તો જુદા જુદા પ્રકારના ટ્રાન્ઝિસ્ટર હોય છે. તો આ એના સિમ્બોલ છે, NPN, PNP. જો એરો એમિટરથી દૂર જતો હોય બહારની તરફ તો NPN ટ્રાન્ઝિસ્ટર થાય, અને આ PNP એટલે અંદર તરફ પ્રવાહ જાય તે તમે જાણો છો. હવે આ જે છે આ ટ્રાન્ઝિસ્ટર જ છે, પણ આ મોસ્ફેટ છે, ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર છે, રાઈટ? તો ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટરના બે પ્રકાર છે, એના પણ ત્રણ છેડા આવે, પણ અહીંયા આગળ ત્રણ છેડામાંથી એકને ગેટ કહેવામાં આવે, એકને સોર્સ કહેવામાં આવે, એકને ડ્રેન કહેવામાં આવે. તો આ જે છે એ કરંટ કંટ્રોલિંગ ડિવાઇસ હોય છે, એટલે ગેટમાંથી કરંટ આપવાનું, કંટ્રોલ કરવાનું વોલ્ટેજ. જે BJT હતા એ વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસીસ કહેવાય. અને આ ફેટ જે છે, ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, એ આપણે ક્યારેક ડિટેલમાં સ્ટડી કરીશું. તો બજારમાં એ પણ નંબરવાળા ટ્રાન્ઝિસ્ટર હોય છે, અહીંયા નંબર દેખાતો નથી, પણ એની પર બજારમાં આપણે જુદા જુદા એનું કેટલોગ આવે, તમને જે નંબરનું એની કેરેક્ટરિસ્ટિક આવે, આની પણ ઇક્વિવેલેન્ટ કેરેક્ટરિસ્ટિક અને જેને કહેવાય એચ પેરામીટર વગેરે, આનામાંથી બી એમ્પ્લીફાયર બને, એટલે એનું પણ એનાલિસિસ કરી શકાય. તો આ રીતે ટ્રાન્ઝિસ્ટર જે છે, BJT અને ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, તો BJT બે પ્રકારના, NPN, PNP, અને ફેટ જે છે, જે ફેટ અથવા મોસ્ફેટ, આ બે પ્રકારમાં આવે. તો એ જે સિમ્બોલમાં બતાવેલા છે એ તમને ફેટ, મોસ્ફેટ અને એ, તો વચ્ચેનો જે હોલ દેખાય છે એ હીટ સિંક માટે જોડવા માટે મૂકેલો છે. તો એ નેક્સ્ટ, પેલામાં જે નેક્સ્ટ અહીંયા દેખાતી નથી એ સ્લાઇડ, પણ એમાં એ હીટ સિંક સાથેનો મોસ્ફેટ બતાવેલો છે. અને ઉપરના ભાગમાં તમે જુઓ તો આ ફૂલ વેવ DC આઉટપુટ મળે આપણને. આ જે મેં તમને પહેલાં બતાવ્યું હતું, ફૂલ વેવ રેક્ટિફાયર, એની આ સર્કિટ ડ્રો કરેલી છે. હવે આ ફરીથી તમને થોડું કેપેસિટર જે વચ્ચે બતાવવાના રહી ગયા હતા, આ ઇલેક્ટ્રોલેટ કેપેસિટર છે. એની અંદર બે પ્લેટ હોય છે, કન્ડક્ટિંગ પ્લેટ, એની વચ્ચે અવાહક મટીરિયલ, દાખલા તરીકે ઓઇલ, પેપર વગેરે ભરીને બનાવવામાં આવે, એટલે એનો એક છેડો પોઝિટિવ હોય અને એક છેડો નેગેટિવ હોય. તો આ બી એ જ છે, કેપેસિટર જ છે. આ કેપેસિટર છે સિરામિક ટાઈપ, સિરામિક મટીરિયલમાંથી બનાવેલા, એટલે આમાં કોઈ પોઝિટિવ નેગેટિવ હોય નહીં. અને આ માઇક્રોફેરાડ લેવલના કેપેસિટર હોય છે, એના મૂલ્યો માઇક્રોફેરાડ હોય છે. જે પહેલાં જે હતા એ મોટા મૂલ્યના, મિલી ફેરાડ વગેરે, તો મોટા મૂલ્યવાળા કેપેસિટર પ્રાપ્ત થતા હોય છે. તો આ કેપેસિટરો પણ અલગ અલગ ઉપયોગ માટે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં જોડવામાં, આ ઇલેક્ટ્રિકલ ડિવાઇસીસ છે, એટલે ઇલેક્ટ્રિકના સિદ્ધાંતોને, એના સિદ્ધાંતોનો ઉપયોગ કરવાનો રહે છે. તો આ ફરીથી આ જો મોસ્ફેટ, આ જે ત્રણ છેડા, પહેલો છેડો છે એ ગેટ છે, બીજો સોર્સ છે, અને ત્રીજો ડ્રેઇન છે, અને ઉપરનું આ હોલ બતાવે છે, એનાથી હીટ સિંક આપણે કરી શકીએ. હવે આ પ્રકારના જે બધા ડિવાઇસીસ છે, ટ્રાન્ઝિસ્ટર ખાસ કરીને, એમાંથી એમ્પ્લીફાયર બનાવવામાં આવે. તો આકૃતિ તમે જુઓ, આ ટ્રાન્ઝિસ્ટર એઝ આ એન એમ્પ્લીફાયર, તો એની કન્ફિગરેશન કેવી આવે, જે હમણાં જે બધા કમ્પોનન્ટ મેં તમને સમજાયા, એ કમ્પોનન્ટમાં NPN ટ્રાન્ઝિસ્ટર લીધેલો છે, બેઝ છે, કલેક્ટર છે, અને એ મીટર છે, અને એની સાથે ફોરવર્ડ બાયસ કરવા એક બેટરી VBB જોડેલી છે, અને બેઝ આગળ એક RB રેઝિસ્ટર જોડેલો છે, એક કેપેસિટર જોડેલો છે, અને આ બાજુ ઇનપુટ AC સિગ્નલ આપેલું છે. હવે આઉટપુટ સાઇડમાં જો તો કલેક્ટર આગળ થી એક RC લોડ અવરોધ જોડેલો છે, અને એક VCC બેટરી જોડેલી છે, જેને રિવર્સ બાયસ જંક્શન કહેવાય, રિવર્સ જોડેલું છે. અને આગળ પછી કેપેસિટર જોડેલો છે, કપલિંગ કેપેસિટર, અને એમાંથી પછી આઉટપુટ આપણે વોલ્ટેજ મેળવતા, સિગ્નલ મેળવતા હોઈએ, એટલે અહીંયા એક લાઉડસ્પીકરનું ચિહ્ન બતાવેલું છે. તો આ બધું એક્ટિવ રિજિયનમાં આપણે કરવાનું છે.
તો આ તમે સર્કિટ જે છે આને એમ્પ્લીફાયર કહેવાય, આ ગ્રાઉન્ડ કરેલું છે. હવે તમે ઇનપુટ સિગ્નલ અહીંયા આપો એટલે તમને આઉટપુટમાં એમ્પ્લીફાય કરીને એ સિગ્નલ મળે. આપણે વોલ્ટેજનું અને કરંટનું બેનું એમ્પ્લિફિકેશન કરી શકીએ, રાઈટ? તો અત્યારે અહીંયા આગળ ઇનપુટમાં અત્યંત અલ્પ કરંટ હોય, માઇક્રો એમ્પિયર, તો આ લાઉડસ્પીકર એની સાથે જોડો તો એ કંઈ બહુ સંભળાય નહીં આપણને. પણ એનો જો કરંટ વધારી દેવામાં આવે, આજે માઇક્રો એમ્પિયર હતો એમાંથી મિલી એમ્પિયર થઈ જાય, 2 મિલી એમ્પિયર, 4 મિલી એમ્પિયર, તો કેટલા ગણું થઈ ગયું, 200 ગણું, 300 ગણું. તો એ રીતે આપણને એની જે ફ્રિકવન્સી હશે એ ફ્રિકવન્સીથી આ એ ફ્રિકવન્સીવાળો સાઉન્ડ આપણને પ્રાપ્ત થાય એસી. એટલે એસી સિગ્નલ આપીએ તો એમ્પ્લિફાય થઈને એસી સિગ્નલ ટુ રેપ્લિકા મળવી જોઈએ. તો આ આ જે છે આ ટ્રાન્ઝિસ્ટરને આ એક્ટિવ રિજિયનમાં વર્ક કરાવવાનું, આ એક્ટિવ રિજિયન છે, આ આ જે એરો બતાવેલો છે એક્ટિવ રિજિયન. તો આ ટ્રાન્ઝિસ્ટરની જે કેરેક્ટરિસ્ટિક તમે જુઓ એમાં આ સેચ્યુરેશન રિજિયન છે, આ કટ ઓફ રિજિયન છે નીચે, એટલે વચ્ચેનો જે આ રિજિયન છે એ એક્ટિવ રિજિયન કહેવાય. તો એક્ટિવ રિજિયનમાં એમ્પ્લીફાયરને એટલે કે ક્યુ પોઈન્ટ એસ્ટાબ્લિશ કરી દેવાનો વચ્ચોવચ્ચ, આ લોડ લાઇન આના પરથી મળે અને જ્યાં છેદે એ ક્યુ પોઈન્ટ એ ફિક્સ થવો જોઈએ. પછી જે આગળ તમને ભણાવ્યું એનું જે પોટેન્શિયલ ડિવાઇડર બાયસ કરી દેવાનું, એટલે ક્યુ પોઈન્ટ નિશ્ચિત થઈ જાય અને બેસ્ટ આપણને એમ્પ્લીફિકેશન પ્રાપ્ત થાય, રાઈટ? તો આ બધા સૂત્રો મેં એમાં તમને બતાવેલા છે, એ અત્યારે ઉપયોગી નથી એટલે એ રીતે. પણ આ જો તમને આ આ કરંટ જે છે વધારેલો કરંટ આપણને એક્ટિવ રિજિયનમાં જોડો એટલે કરંટ વધેલો તમને પ્રાપ્ત થશે એમ્પ્લીફાય થઈને, માઇક્રો એમ્પિયર કરંટ હશે. આ જો સિગ્નલ મેં અહીંયા નીચે બતાવેલું છે, રાઈટ, એ કેટલા એમ્પિયરનું છે, તો આ જે 10 માઇક્રો એમ્પિયર નીચેના ભાગમાં છે એટલે મિનિમમ 10 માઇક્રો એમ્પિયર અને મેક્સિમમ માનો કે એ માઇક્રો એમ્પિયર છે આ IB કરંટ, તો એ મેક્સિમમ આટલો માનો કે 10 છે, 10 માઇક્રો એમ્પિયર વધારે ને 10 માઇક્રો એમ્પિયર મિનિમમ, મેક્સિમમ અને મિનિમમ એટલે 20 માઇક્રો એમ્પિયરની વચ્ચે ઇનપુટ IB કરંટ આપણને પ્રાપ્ત થાય. તો કેવી રીતે પ્રાપ્ત થાય, તો જો અહીંથી આ અહીંયા માનો કે 5 માઇક્રો એમ્પિયર જેટલો કરંટ હોય, હવે આ કેપેસિટર શું કામ કરે એ પણ આપણે સમજવાનું રહે છે આનામાં. તો કેપેસિટર જે છે એ ડિવાઇસ એસીને પસાર થવા દે, આગળની એક સ્લાઇડમાં હું તમને બતાવીશ. તો એમાંથી આ પસાર થાય એસી અને DCને ના જવા દે, રાઈટ? DCને અટકાવે જતાં પાછું ફરી, એ જ રીતે VBBમાંથી DC મળે આપણને, DC કરંટ મળે, તો એ DC સિગ્નલ અથવા DC, તો એ કેપેસિટર છે એ આ બાજુ જમણી બાજુ નહીં જવા દે, એ ડાબી બાજુ જાય તો ચાલે, આમ બે મિક્સ થઈને IB અહીંયા તમને પ્રાપ્ત થાય એ આ સિગ્નલ બતાવેલું છે. IB જેટલો કરંટ કે આપણે ગયા ચેપ્ટરમાં IB ગણતા હતા ને, એ IB અહીંથી કેટલો થાય એ આપણે આમાંથી પસાર થતો કરંટ ગુણ્યા RB એ વોલ્ટેજ થાય. તો આ VBB વોલ્ટેજમાંથી અને આ સિગ્નલ બે ભેગા થઈને આ આમાંથી જાય અને આ જે ટ્રાન્ઝિસ્ટર છે એને એમ્પ્લીફાય કરીને આ RC રેઝિસ્ટન્સ આગળ એ વધારાનો જે કરંટ મળે એ અહીંયા બતાવેલો છે I વધેલો અને IRC, તો એ સિગ્નલ તમને વોલ્ટેજ પ્રાપ્ત થાય અને આ લાઉડસ્પીકરથી આપણે એને આઉટપુટ મેળવી શકીએ. તો આ જે સિગ્નલ બતાવેલા છે જો આ માઇક્રો એમ્પિયરમાં હતું, આ બાજુની બીજા નંબરની સ્લાઇડ બીજા નંબરની નીચે ફિગર છે. હવે આ મિલી એમ્પિયરમાં તમને આ IC મળી જાય, રાઈટ? તો 1 મિલી એમ્પિયર માઇનસ અને 1 મિલી એમ્પિયર પ્લસ, તો 2 મિલી એમ્પિયરનું સિગ્નલ તમને પ્રાપ્ત થઈ જાય. માઇક્રો એમ્પિયરવાળું સિગ્નલ મિલી એમ્પિયરમાં તમને પ્રાપ્ત થાય એટલે લગભગ 200 ગણું આપણને પ્રાપ્ત થાય. તો જો અહીંયા બતાવેલા છે કે આ IB માઇક્રો એમ્પિયરમાં છે જુદા જુદા, અને 2 મિલી એમ્પિયરમાં આપણું સિગ્નલ હતું,
मिली एम्पियर तमने प्राप्त थशे, राइट। तो वीसी वोल्टेज ए रीते एडजस्ट थशे अने आपने एम्प्लिफाइड सिग्नल मळशे। तो आ 10 माइक्रो एम्पियर जो जो डेल्टा आई बी एटले हवे चेन्ज लेवो होय तमारे के चेन्ज केटलो थयो आई बी करंट में, तो 20 माइक्रो एम्पियर माइनस 10 माइक्रो एम्पियर, आ 20 ऊपर छे नीचे 10 छे, माइनस करो तो 10 माइक्रो एम्पियर डेल्टा आई बी, ए आई बी बेस करंट में केटलो चेन्ज आयो तो 10 माइक्रो एम्पियर नो, राइट। हवे ए 10 माइक्रो एम्पियर प्रमाणे आ डेल्टा आई बी तमने मळ्यो, तो डेल्टा आई सी में केटलो चेन्ज छे ए पण मेळवानो, एटले 2 मिली एम्पियर जेटलो। तो एम्प्लिफिकेशन फेक्टर केटलो थयुं डेल्टा आई सी अपॉन डेल्टा आई बी, तो बीटानुं मूल्य केटलू मळशे, लगभग 200 मळशे, राइट। तमे जो आ कैलक्युलेट करो तो 200 गणु सिग्नल आपने करंट बी वधी जाए अने वोल्टेज पण आपने ए रीते प्राप्त थाय। तो वोल्टेज एम्प्लिफिकेशन मेळववा माटे डेल्टा वी जीरो अपॉन डेल्टा वी आई लेवानो, ए ज रीते आ केवीसी એટલે કિર્ચોફના નિયમ પ્રમાણે ક્લોઝ પાથ લેવાનો અને એના માટે વોલ્ટેજના સમીકરણ તમે લખો અને એના પરથી ડેલ્ટા વી જીરો ડેલ્ટા આઈસી આરસી મળશે અને એ રીતે। તો આ બીટા થયો એટલે આરસી અને આરબી આ બે મૂલ્યો સેટ કરો એટલે તમને એમ્પ્લિફિકેશન વોલ્ટેજ એમ્પ્લિફિકેશન પણ સેટ થાય, રાઈટ। એ રીતે પાવર એમ્પ્લિફિકેશન પણ તમે મેળવી શકો। તો પાવર એમ્પ્લિફિકેશન પણ અહીંયા આ સૂત્રથી દર્શાવેલું છે। હવે આ જે કેપેસિટરનું ફંક્શન જે છે એમ્પ્લિફાયરમાં એ તમને સમજાવું છું। તમે જુઓ કે આ કેપેસિટરમાં એસી છે તો જવા દેશે અને ડીસી છે નહીં જવા દે, આ ચોકડી મારેલી છે કેપેસિટરના સિગ્નલ આગળ। તો આમાંથી આ કેપેસિટરનું કાર્ય આ છે એટલે કપલિંગ કરે આપણને, એટલે ફિલ્ટર કરે, સોરી કપલિંગ તો છે જ, કપલિંગ માટે બી કેપેસિટર વપરાય અને ફિલ્ટર એટલે એસીને જવા દેશે, એસી સિગ્નલ જે છે એમાં એને જવા દેશે અને ડીસી સિગ્નલને નહીં જવા દે। તો આ આપણે એમ્પ્લિફાયરમાં એસીને આ રીતે વાપરતા હોઈએ। જો આ મેં આ સ્લાઇડમાં યાદ રાખવા માટે આ રીતે તમને ઉપયોગ કરાયો છે, એસી આમાંથી પસાર થઈ જાય છે અને ડીસી છે આ પ્લેટ આવી જાય એટલે પ્લેટથી પાછું ફળે છે, એ રીતે તમે લઈ શકો। અને આ નીચે જે બતાવેલા છે કરંટ આ રીતે આપણને પ્રાપ્ત થાય। તો નેક્સ્ટમાં આપણે આ એમ્પ્લિફાયરનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારની પરિપથો બનતા હોય અને એમ્પ્લિફાયર તો વાઇડલી યુઝ ક્યાં ન વપરાય એ જ આશ્ચર્ય છે, બધી જ જગ્યાએ એમ્પ્લિફાયરની જરૂર પડે, કારણ કે અતિ ક્યાંક ડિટેક્ટર હોય કોઈ વસ્તુની અત્યંત અલ્પ સિગ્નલ મળતું હોય તો એને થોડુંક એમ્પ્લિફાઈડ કરવું હોય મોટું કરવું હોય તો એમ્પ્લિફાયરની જરૂર પડે, કાઉન્ટિંગ કરવું હોય ત્યારે પણ એમ્પ્લિફાયરની જરૂર પડે, મોબાઈલ ઇલેક્ટ્રોનિક કોઈ પણ સર્કિટ તમે લેશો ને તો એમ્પ્લિફાયર તો વાઇડલી યુઝ્ડ ડિવાઇસ છે। તો એનું એનાલિસિસ કરવું પડે, જેમ આપણે કીધું કે એનો ઇનપુટ રેઝિસ્ટન્સ કેટલો છે, આઉટપુટ રેઝિસ્ટન્સ કેટલો એટલે ઇમ્પિડન્સ કેટલો છે, જે મેં હમણાં તમને સમજાવ્યું ઇનપુટ કેરેક્ટરિસ્ટિકના કેટલાક કોન્સ્ટન્ટ અને આઉટપુટ કેરેક્ટરિસ્ટિકના કેટલાક કોન્સ્ટન્ટ, ઇનપુટ રેઝિસ્ટન્સ આઉટપુટ રેઝિસ્ટન્સ, એ રીતે કરંટ ગેઇન વોલ્ટેજ ગેઇન, કરંટ અને વોલ્ટેજ ગેઇન મળે તો પાવર ગેઇન મળે, રાઈટ। તો આ બધાની ગણતરી તમારે એનાલિસિસ કરીને કરવી પડે એટલે એના માટેના પેરામીટર છે, તો ઝેડ પેરામીટર છે, વાય પેરામીટર છે, ત્યારબાદ એચ પેરામીટર એટલે હાઇબ્રિડ પેરામીટર, એ હાઇબ્રિડ કારણ કે આમાં શું છે આ જે ટ્રાન્ઝિસ્ટર હતો એને 3 રીતે જોડીને એમ્પ્લિફાયર બનાવી શકાય, એક કોમન એમિટર એમ્પ્લિફાયર વાઇડલી યુઝ્ડ મોટાભાગે એમ્પ્લિફાયર તરીકે કોમન એમિટર જે આ પરિપથમાં દર્શાવેલું છે એ મીટર કોમન રાખવાનું એટલે ઇનપુટ સાઇડમાં બી એ જોડાય અને આઉટપુટ સાઇડમાં બી જોડાય, રાઈટ। તો આ એમ્પ્લિફાયરમાં આપણી પાસે આમ જોવા જાઓ તો 3 છેડા છે પણ એક કોમન થઈ ગયો એટલે ઇનપુટ સાઇડમાં 2 છેડા અને આઉટપુટ સાઇડમાં 2 છેડા, એમ કરીને આપણે પોર્ટ બનાવી શકીએ અને અંદર એક આ જે ટ્રાન્ઝિસ્ટર છે અંદર એક ઇલેક્ટ્રોનિક મશીન છે એમ સમજો, ડિવાઇસ છે, એની અંદર જે થતું હોય આપણને ઇન્ટરેસ્ટ નથી
અથવા આપણે એ જાણવા નથી માગતા બહારથી જે બે છેડાઓમાંથી શું જાય છે અને બહાર બે છેડાઓમાંથી શું મળે છે એના આધારે જે એનાલિસિસ કરીએ તો ઘણું બધું આપણને પ્રાપ્ત થાય. અને એમાં વોલ્ટેજ અને કરંટ, ઇનપુટ સાઇડના વોલ્ટેજ અને આઉટપુટ સાઇડનો કરંટ આ મિક્સ કરી એટલે હાઇબ્રિડ થયો કહેવાય. અને ખાલી વોલ્ટેજવાળું જ લો, ફરી કરંટવાળું લો તો ઝેડ પેરામીટર, વાય પેરામીટર, આ પ્રકારના પેરામીટર આપણા કોર્સમાં નથી પણ એચ પેરામીટર બહુ ઉપયોગી છે, એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરીશું. થેન્ક યુ.